ફ્રેન્ડ્સ, આજે હું કોઈ રેસિપી લઈને નથી આવી, પણ આજે આપણે જોઈશું કે લસણને એક વર્ષ સુધી કઈ રીતે સાચવી શકાય. તો લસણને સ્ટોર કરવા માટેની હું બે રીત લઈને આવી છું, અને સાથે સાથે આપણે જોઈશું કે લસણ કેવું લેવાનું, ક્યારે લેવાનું, અને લસણને ભરવા માટે કઈ કઈ કાળજીઓ રાખવાની. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે લસણ ભરવાનો ચોક્કસ સમય કયો. તો માર્ચ મહિનાથી લગભગ નવા લસણની શરૂઆત થઈ જતી હોય છે, પણ ભરવા માટેનું લસણ એપ્રિલ એન્ડ અથવા તો મેની શરૂઆતમાં આવતું હોય છે, અને માર્ચ એપ્રિલમાં ઢગલા બંધ લસણ વેચાવા માટે નીકળતું હોય છે, જેને વેપારીઓ જૂના લસણને નવું લસણ કહીને વેચી નાખતા હોય છે. એટલે નવું લસણ લેવામાં ક્યારેય ઉતાવળ નહીં કરવી, અને લસણ જૂનું છે કે નવું એ ચકાસીને જ લેવાનું. હવે લસણ ખરીદી લીધા પછી સૌથી પહેલાં તો એને એક થાળીમાં ખુલ્લું કરી દેવાનું, અને એક દિવસ માટે એવી જગ્યાએ મૂકી દેવાનું કે જ્યાં સીધો તડકો ન આવતો હોય, પણ સાધારણ ગરમ હવા આવતી હોય. આ રીતે લસણને ખુલ્લી હવામાં રાખવાથી નવા લસણમાં જે ભેજ હોય એ બધો નીકળી જતો હોય છે, અને એના કારણે એ જલ્દી બગડતું નથી. આ રીતે લસણને એક દિવસ ખુલ્લું રાખ્યા પછી લસણનો નીચેનો દાંડીવાળો ભાગ અને ઉપરનો જે રેસાવાળો ભાગ હોય છે એ કાઢી નાખવાનો. આ બંને ભાગમાંથી જ લસણમાં જર્મ્સ ડેવલપ થતા હોય છે, એટલે એ બંને સાચવીને લસણ કપાય નહીં એ રીતે કાઢી નાખવાના. સાથે જ એક્સ્ટ્રા લસણના જે છોતરા હોય એ પણ કાઢી નાખવાના. આટલું થઈ ગયા પછી હવે આપણે જોઈશું લસણ ભરવાની ટિપ્સ નંબર 1. એના માટે એક જૂનું ન્યૂઝપેપર લઈ લઈશું અને એમાંથી એક લસણ ભરવા માટેની બેગ બનાવીશું. તો પેપરને ફોલ્ડ કરીને સ્ટેપલરથી અથવા તો સેલો ટેપથી ત્રણ બાજુથી બંધ કરી દેવાનું અને એક બાજુથી લસણ ભરવા માટે ખુલ્લું રાખવાનું. હવે આ રીતની બેગ તૈયાર થઈ જાય એટલે એમાં સમાય એટલા લસણ આપણે ભરી દેવાના. તો બધા લસણને દાંડી કાપીને તૈયાર કરી દીધા છે, તો હવે આપણે એને પેપરની બેગમાં ભરી દઈશું. પેપર બેગમાં સમાય એટલા લસણ ભર્યા પછી આપણે એની અંદરની હવા દબાવીને કાઢી નાખીશું, અને ત્યાર પછી એને સ્ટેપલરથી અથવા ટેપથી બંધ કરી દઈશું. આ રીતે કરવાથી લસણ પેપરમાં પેક રહે છે અને એના ઉપર જીવાત બેસતી નથી, અને ખાસ કરીને ચોમાસામાં એને ભેજ પણ નથી લાગતો. બાકી બચેલા લસણ બીજી બેગમાં પેક કરી દેવાના, અને જે બેગમાંથી આપણે પહેલો ઉપયોગ કરવાનો હોય એ બેગને ખુલ્લી રાખવાની, એટલે એમાંથી આપણે સરળતાથી લસણ કાઢી શકીએ, અને એને આ રીતે વાળીને ખુલ્લી ન જાય એ રીતે મૂકી દેવાની, અને ત્યાર પછી એમાં આ રીતે બે કાણા પાડી દેવાના જેથી એને થોડી થોડી હવા મળતી રહે. આ થઈ એક રીત, અને હવે આપણે જોઈશું લસણ ભરવાની બીજી રીત. આ રીત ખૂબ જ જૂની અને પારંપરિક છે, તો એના માટે મેં અહીં એક જૂનું માટલું લીધું છે અને એને અંદરથી અને બહારથી સરસ રીતે સાફ કરી લીધું છે, અને ત્યાર પછી તડકામાં તપાવીને એકદમ કોરું કરી લીધું છે. હવે અહીં મેં થોડી રાખ લીધી છે, અને રાખ સાથે આપણે માટલામાં લસણને ભરીશું. પણ દરેક જગ્યાએ રાખ અવેલેબલ નથી હોતી, એટલે જો તમારી પાસે રાખ ન હોય તો તમારે શું કરવું એ હું તમને આગળ જણાવીશ. તો માટલામાં લસણને ભરવા માટે પહેલાં તો અંદર એક લેયર રાખનું કરી દેવાનું, એટલે 2-3 ચમચા રાખ નીચેના ભાગે પાથરી દેવાની, અને ત્યાર પછી એના ઉપર થોડા લસણ મૂકી દેવાના. આ રીતે લસણ મૂકી દીધા પછી ફરી પાછું એક લેયર રાખનું કરવાનું. આમ કરતાં કરતાં બધા લસણ એની અંદર ભરી દેવાના, અને એક લેયર રાખનું અને એક લેયર લસણનું એ રીતે કરી દેવાનું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવું બધા માટે ફ્રી હોય છે. તો જુઓ, આ રીતે રાખ સાથે મેં બધા લસણ ભરી દીધા છે. આ એકદમ જૂની પદ્ધતિ છે અને વર્ષોથી ચાલતી આવે છે, અને આ રીતે કરવાથી આખું વર્ષ લસણ નથી બગડતું. આમ તો રાખ હવે શહેરોમાં અવેલેબલ નથી હોતી, હું પણ મારા કામવાળા બેન પાસે રાખ મંગાવું છું અને આ રીતે લસણ ભરું છું. તો હવે પ્રશ્ન એ છે કે તમારી પાસે રાખ ન હોય તો શું કરવું? તો એના માટે આ જ રીતે માટલામાં એક લેયર લસણનું પાથરી દેવાનું, અને ત્યાર પછી આ રીતનો જે અનાજ ભરવાનો પાવડર આવે છે, જેને આપણે બોરિક પાવડર કહીએ છીએ, એ પાવડર 1/2 ચમચી લસણની ઉપર પાથરી દેવાનો, અને ત્યાર પછી બાકીનું બીજું લસણ ઉપર ભરી દેવાનું. જો તમારું લસણ વધારે હોય તો 1.5-2 ચમચી આ પાવડરનો ઉપયોગ કરવાનો. આ રીતે કરવાથી પણ લસણ બગડતું નથી. આટલું થઈ ગયા પછી હવે માટલા ઉપર આપણે એક કપડું મૂકી દેવાનું અને એને દોરીથી બાંધી દેવાનું.
તો લસણ ભરવાની મારી આ બે રીત તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને તમે કઈ રીતે લસણ ભરો છો એ પણ મને જણાવજો, જેથી મને પણ કંઈક નવું હોય તો જાણવાનું મળે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.